રિંકી ચકલી જંગલની વચ્ચે એક મોટા વડના ઝાડ પર રહેતી હતી. તેના સિવાય આ ઝાડ પર ઘણા બધા પ્રકારના પ્રાણીઓ જેમ કે ચંપા ખિસકોલી પણ તેની ઉપર રહેતી હતી. જંગલના ઘણા જાનવરો પણ તેના છાંયડામાં બેસવાનું પસંદ કરતા હતા. રિંકી ચકલી પણ બધા જાનવરોને પોતાના સમજતી હતી અને તેમની મદદ માટે હંમેશા તૈયાર રહેતી. તેથી બધા જાનવર તેની દિલથી ઇજ્જત કરતા હતા. પણ રિંકી ચકલીની દીકરી મીનુ ચકલી તેના મમ્મીના સ્વભાવ કરતા એકદમ અલગ હતી. તે હંમેશા પોતાની જીદ કરતી અને કોઈની સાથે વાત કરવાનું પસંદ ન કરતી. રિંકી બહેન, જો અને મારા દીકરાને શું થયું છે? એક મનુષ્યના બાળકે તેને ઝાડ પાસે ભાગતા જોઈને પથ્થર મારી દીધો હતો. ત્યારથી તેની પીઠ બહુ જ દુખાય છે. અરે ચંપા બહેન, મને ખ્યાલ છે કે એક માં પોતાના બચ્ચાને દુખી ના જોઈ શકે. એક મિનિટ ઉભા રહો, હું જોઈ આપું છું. આમ કહીને રિંકી ત્યાંથી જતી રહી. થોડી વાર પછી તે પોતાની ચાંચમાં ત્રણ પત્તીઓ દબાવીને લાવી. લે બેટા, આ પત્તાને ખાઈ લે. આનાથી તારો દુખાવો ઉડંછો થઈ જશે. કહીને રિંકી ચકલીએ ખિસકોલીની દીકરીને તે પત્તીઓ ખવડાવી. ખિસકોલીની દીકરી બોલી, અરે મમ્મી, આ તો બહુ જ કડવી છે. દુખાવો ઘણો હતો, તેમ છતાં કડવી હોવા છતાં પણ તે પત્તીઓ ખાઈ ગઈ અને થોડી જ મિનિટોમાં તેની પીઠનો સોજો ગાયબ થઈ ગયો. અરે મમ્મી, મને તો જરાય નથી દુખી રહ્યું. થેન્ક યુ રિંકી આંટી. ખબર નહીં મમ્મી ક્યારે સમજશે, આવી રીતે ટાઈમ વેસ્ટ કરીને બીજાની મદદ કરીને તને શું મળે છે. બીજા દિવસે મીનુ ચકલી ફરવા નીકળી અને ઝાડ પર બેસીને વિચારવા લાગી. તે રહસ્યમય જંગલ આગળ આપણા જંગલમાંથી કોઈ કેમ જતું નથી? આજે તો ત્યાં જઈને જોવું જ પડશે. ત્યાં જ તે ઝાડ પર બેઠેલો મોન્ટુ વાંદરો બોલ્યો કે, ત્યાં જવાનું વિચારતી પણ નહીં. આ પહેલા જેટલા જાનવર ગયા તે ક્યારે પાછા નથી આવ્યા. ત્યાં જવું એટલે જાનને ખતરો. ચુપ રે, એક વાંદરો થઈને મારા જેવી સુંદર ચકલી સાથે વાત કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? તું રિંકી ચકલીની છોકરી છે એટલે બતાવી રહ્યો છું. તે કોઈની સાથે ખોટું નથી કરતી. રહેવા દો, મારી માતા પાગલ છે. ખોટું લોકોની મદદ કરીને ટાઈમ વેસ્ટ કરે છે. હું તેના જેવી તો જરાય નહીં બનું. આમ કહીને તે રહસ્યમય જંગલ તરફ ઉડી ગઈ. ત્યાં જઈને તેણે એવા એવા વૃક્ષો અને ફળો જોયા કે એવા તેણે ક્યારેય જોયા ન હતા અને તેની સુગંધ એકદમ જુદી હતી. આહા, કેટલી મજા આવે છે અહીંયા. કોઈની સાથે રહેવાની જરૂરત જ નથી. અહીંયા તો એકલા પણ રહી શકાય છે. ત્યાં જ તેને આસમાની સફરજનનું ઝાડ દેખાયું અને તે ત્યાં જઈને બેઠી. વાવ, વાદળી એપલ તો આજ સુધી નતો જોયું. તેને તો ખાઈને જોવું જોઈએ. આમ કહીને તેણે આસમાની સફરજન પર ચાંચ મારી. તે એટલું ટેસ્ટી હતું કે તેણે બધું ખાઈ લીધું. તેને ખબર ન હતી કે તેને ખાવાથી તેની ચાંચ અને જીભ આસમાની થઈ ગયા. મજા આવી ગઈ. હવે જો બીજું આ જંગલમાં શું શું જોવા જેવું છે. આમ કહીને તે આગળ વધી. ત્યાં જ તેને એક બાજ જોઈને કહે છે કે, અરે વાહ, આસમાની ચાંચ વાળી ચકલી, આનું માંસ તો ખૂબ જ ટેસ્ટી હોય છે. આ બાજુ મોન્ટુ વાંદરો રિંકી ચકલીની પાસે પહોંચ્યો કે જે ઘણા સમયથી ઉદાસ હતી. આ મીનુને કહ્યા વગર ક્યાંય પણ નીકળી જવાની આદતથી હું ખૂબ હેરાન છું. આખું જંગલ શોધી નાખ્યું, હવે ક્યાં શોધું આને? અરે રિંકી ચકલી, તારી દીકરી રહસ્યમય જંગલ તરફ ગઈ છે. શું કહ્યું? રહસ્યમય જંગલની તરફ? તમે તેને રોકી કેમ નહીં? ખૂબ પ્રયત્ન કર્યા, પણ તે સાંભળે છે ક્યાં? મને જેમ તેમ કહીને તે તો જતી રહી. અરે મોન્ટુ ભાઈ, તેની તરફથી હું માફી માંગુ છું. ખબર નહીં હવે હું તને જોઈ શકીશ કે નહીં. આટલા મોટા જંગલમાં હું તને કેવી રીતે શોધીશ, તે પણ એકલી? અરે કેવી વાત કરે છે રિંકી, તું તો હંમેશા અમને મદદ કરે છે. આજે તને મદદની જરૂર છે તો પોતાને એકલી કેમ સમજે છે? હવે ખિસકોલી, કાગડો, ચીલ, રીંછ અને હાથી તેની પાસે આવ્યા અને બધા રહસ્યમય જંગલ તરફ ચાલી નીકળ્યા. ખબર નહીં તે કેવી હશે. અરે ડરો નહીં રિંકી, આપણે સાથે છીએ ને. કલાકો સુધી બધા જાનવર શોધતા રહ્યા અને રિંકીના હૃદયમાંથી એક જ પ્રાર્થના નીકળી કે તે સહી સલામત મળી જાય. જંગલમાં અડધે ગયા પછી તે બધાએ જે જોયું
તે જોઈને બધા તો હેબતાઈ ગયા. મીનુ બેટા, તેમણે જોયું કે મીનુ ચકલી એક પાંજરામાં પુરાયેલી છે અને તેને જોવા માટે પાંજરાની બહાર એક બાજ ઊભો છે. અરે, આટલી મોટી ભીડ અહીંયા ક્યાંથી આવી ગઈ? બાજ મારા બચ્ચાને છોડી દે. આગળ ના આવતા, નહીં તો એક જ ચાંચમાં આ ચકલીનો કોળિયો બનાવી દઈશ. આ સાંભળી બધા જાનવર ડરીને પાછળ હટી ગયા. બાજ ભાઈ, તે મારો એકનો એક બચ્ચો છે. તમે તેને કેમ આવી રીતે પૂરી રાખી છે? આની આસમાની ચાંચના લીધે. સાંભળ્યું છે આસમાની ચાંચવાળી ચકલી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સવારના તેમને ખાવાથી ખૂબ જ તાકાત આવે છે. તેથી સવાર સુધી તેને કેદ રાખીશ અને પછી આનો નાસ્તો કરીશ. ના, તેવું ના કરજો, છોડી દો તેને. બધા જાનવરોએ ધ્યાનથી જોયું તો નીલુ ચકલીની ચાંચ આસમાની હતી. બેટા, તારી ચાંચ વાદળી કેવી રીતે થઈ? મમ્મી, મેં રસ્તામાં આવતી વખતે વાદળી કલરનો સફરજન ખાધું હતું. કદાચ તેનાથી જ આવું થયું હશે. શું કહ્યું? સફરજન ખાવાથી? હા બાજ, તેનો અર્થ કે મીનુ તે ચકલી નથી જેને તું શોધી રહ્યો છે. ના, તમે બધા મળીને મને ઉલ્લુ બનાવી રહ્યા છો જેથી હું આને છોડી દઉં. અને પછી બધા જાનવરોએ અંદરોઅંદર ચર્ચા કરી. હાથી બોલ્યો કે સારું, અમે હમણાં જ આ વાતને સાબિત કરીએ કે અમે સાચું કહીએ છીએ. તું મીનુને એક વાટકો પાણી આપ, પછી પણ જો તે આસમાની ચાંચમાં રહી તો અમે બધા તેને છોડીને જતા રહીશું. અને પછી બાજ બોલ્યો કે સારું, તમે પાણી લાવો, હું તેને પીવડાવીશ. અને પછી મોન્ટુ વાંદરો જલ્દીથી તળાવના કિનારે ગયો અને નારિયેલના કોચલામાં પાણી ભરીને લાવ્યો. બાજે પાંજરાની અંદર પાણી મૂક્યું. મીનુ, જલ્દી પાણી પી. મીનુએ જ્યારે પોતાની ચાંચ પાણીમાં ડૂબાડી ત્યારે જીભ અને ચાંચનો આસમાની રંગ જતો રહ્યો. અરે, આ શું હતું યાર? હવે તો જોઈ લીધું ને તે. હવે પ્લીઝ મારા બચ્ચાને છોડી દે. સારું, છોડી દઉં છું. હવે તેને રાખવાથી ફાયદો પણ શું? અને બાજે પાંજરાનું બારણું ખોલ્યું. મીનુ દોડીને તેની મમ્મી પાસે ગઈ. માત્ર તારી મમ્મીના સારા વર્તનને કારણે અમે તને બચાવવા માટે આવ્યા મીનુ, નહીં તો એક ઘમંડી વ્યક્તિની કોઈ મદદ નથી કરતું. મને પણ મારી ભૂલનો પછતાવો થઈ રહ્યો છે. તમે બધા લોકો ખૂબ સારા છો અને મારી મમ્મી પણ ખોટી નહોતી. આપણે હંમેશા બીજા લોકોની મદદ કરવી જોઈએ અને બધા સાથે વાતો કરતા રહેવું જોઈએ. અને પછી બધા જાનવર ખૂબ જ ખુશ થયા. બધા તે રહસ્યમય જંગલ છોડીને વળી પાછા પોતાના જંગલે વડના ઝાડની નીચે આવ્યા. તે દિવસ પછી મીનુનો સ્વભાવ પણ રિંકીની જેમ સારો થઈ ગયો.